અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી અને સોયાબીનની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં સૌથી વધારે પરંપરાગત ખેતીમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે. અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સિંગ મઠડીનો ભાવ 938 રૂપિયાથી 1080 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 805 રૂપિયાથી 1134 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ દાણા ફાડાનો ભાવ 1000 રૂપિયાથી 1280 રૂપિયા સુધી નોંધાયો હતો. તો તલ સફેદનો ભાવ 1775 રૂપિયાથી 2875 રૂપિયા સુધી નોંધાયો હતો. તો તલ કાળાનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડમાં 2522 રૂપિયાથી 3805 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કશ્મીરીનો ભાવ આજે 3250 રૂપિયાથી 3427 રૂપિયા સુધી નોંધાયો હતો. બાજરાનો ભાવ આજે 350 રૂપિયાથી 528 રૂપિયા સુધી નોંધાયો હતો. જુવારનો ભાવ 457 રૂપિયાથી 509 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 455 રૂપિયાથી 599 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 411 રૂપિયાથી 576 રૂપિયા સુધી નોંધાયો હતો. મગનો ભાવ 600 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે અડદની પણ આવક નોંધાઈ હતી. અડદનો ભાવ 900 રૂપિયાથી 1530 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 1110 રૂપિયાથી 1551 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો ભાવ 950 રૂપિયાથી 1670 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડાનો ભાવ 925 રૂપિયાથી 1208 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુનો ભાવ 4380 રૂપિયાથી 4770 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ 915 રૂપિયાથી 1350 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 955 રૂપિયાથી 1108 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 700 રૂપિયાથી 881 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આજે કપાસની આવક નોંધાઈ હતી. કપાસનો ભાવ 863 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તો સાથે સિંગ મોટીનો 381 ક્વિન્ટલ, તલ સફેદની 643 ક્વિન્ટલ, તલ કાળાની 182 ક્વિન્ટલ, ઘઉં ટુકડાની 375 ક્વિન્ટલની તેમજ લોકવન ઘઉંની 115 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા. તો સાથે જ માર્કેટિંગ યાર્ડમાં સતત કપાસના ભાવ ઉપર વધી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. આગામી સમયમાં કપાસનો ભાવ 1700 એ પહોંચે જેવું લાગી રહ્યું છે.